परिणामी सदिश ए बे सदिश साथे हम खूणो बनावे तो त्यारे परिणामी सदिश नु सूत्र शु आवे ते मेळववानु छे अने बधा सदिश एनी सामेना खूणा साथे ए जे खूणा नु समीकरण आवे ए वस्तु मेळववानी छे। टूंकमां आपणे परिणामी सदिश अने घणा बधा एवा खूणाओ ए आपणे अहीं शोधवाना छे। રકમ વાંચીએ કે આપેલ સદિશ એ અને બી ના પરિણામી સદિશનું માન એટલે દિશા તેમના માન અને વચ્ચેના ખૂણાના પદમાં મેળવો તો હું આ એક સદિશ લઉં છું જે છે એ સદિશ એનું નામ આપું છું પી અને આ બીજો સદિશ છે એ બી સદિશ છે જેનું નામ આપું છું સીસુ એમ। હવે એ સદિશને સમાંતર એનો સદિશ દોરું જે બી સદિશના સીસ ઉપરથી એ જ રીતે એ સદિશના સીસ ઉપરથી હું બી સદિશને એક સમાંતર સદિશ દોરું છું તો મે સદિશ ની સામેનો આ સદિશ કેવા છે પણ એ પણ એ સદિશ અને બી ની સામેનો સદિશ પણ કેવા છે બી સદિશ તો આ અવગમ બિંદુ અને આ રેખા આ જે જોડતો સદિશ છે એ આપણો પરિણામી સદિશ આ સદિશ છે। તો રકમમાં કીધું છે કે બે સદિશ એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે। હવે ધારો કે પરિણામી સદિશ અને એ સદિશ વચ્ચેનો ખૂણો ધારી લેવું કે ધારો કે તે આલ્ફા છે કોણ પરિણામી સદિશ અને એ સદિશ વચ્ચેનો ખૂણો આલ્ફા તે રીતે પરિણામી સદિશ અને આ બી સદિશ વચ્ચેનો ખૂણો બીટા છે અને બિંદુ P ઉપરથી હું પરિણામી સદિશ ઉપર આ એક લંબ દોરું છું જેનું નામ આપું બિંદુ N અને આનું નામ આપી દઉં છું Q। હવે ખાસ જોજો હું આ જે અક્ષ છે એ X અક્ષ છે તો હું X અક્ષ ઉપર ક્યુ બિંદુ આગળથી આવો એક લંબ દોરું છું તો એ બિંદુ મળે છે મને હવે ખાસ જો કે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો કોણ થીટા તો આ બિંદુનો બેઠો એ છે મતલબ કે અહીં બનતો કોણ થીટા જ કહેવાય। બીજું એન બિંદુ આગળ આપણું તેઓ જે ખૂણા છે એ કાટ ખૂણા છે બરાબર જેનો ઉપયોગ તો આપણે પાછળથી કરવાનો છે તો અત્યારે મારી પ્રાયોરિટી એવી કે P અને S વચ્ચેનું અંતર શું Q અને S વચ્ચેનું અંતર શું એ મારે પહેલા શોધવું છે તો એના માટે હું ત્રિકોણ QPS માં UPS માં આ જે થીટા છે એ થીટા ને સાઈન થીટા તરીકે લઉં ચાલો થીટા એટલે સામેની બાજુ QS છેદમાં કર્ણ જે છે PQ બરાબર ને 90 ડિગ્રીની સામે બાજુ સામેને કર્ણ કહેવાય તો આ થીટા ની સામેની બાજુ કહેવાશે QS ને PS તે તો પાસે ની કહેવાય અને PQ એ આપણો કર્ણ છે તો માટે હું અહીંયા sin થીટા બરાબર QS QS ની વેલ્યુ મારે શોધવાની છે છેદમાં PQ PQ ની વેલ્યુ કેટલી છે PQ નું અંતર એટલે D સદિશ અને આપણે ત્રિકોણમિતિમાં સદિશ સદિશ લખતા એના મૂલ્ય લઈ લેતા છે તો આમ QS
જેનું સમીકરણ નંબર અત્યારે એક આપું છું બનાવ્યા એની દિશા પણ
શોધવાની, મતલબ કે એ ખૂણા પણ હવે તો શોધવાની છે. તો ચાલો હવે એના માટે હું પહેલા આકૃતિમાં આજે આલ્ફા અને થીટા, આલ્ફા અને થીટા ખૂણા માટે પહેલા શરૂઆત કરું. તો હું આલ્ફા માટે, એટલે કે મારે આ બે ત્રિકોણની સરખામણી કરવાની છે આ બે ખૂણા માટે, અને એ ખૂણા એવી રીતના લેવાનો આલ્ફા અને થીટા કે તેની બંનેની એક બાજુ તો સરખી હોવી જોઈએ. તો આલ્ફા ને એવી રીતના લેવું કે તેની ક્યુએસ બાજુ સરખી હોય, તો આ થીટાની પણ આ ક્યુએસ બાજુ એમાં પણ આવવાની છે. તો હું ત્રિકોણ અત્યારે ક્યુ ક્યુ ઓ એસ લેવું. સામેની બાજુ કઈ થશે? તો સામેની બાજુ થવાની એમ બી છે.
છેદમાં કર્ણ તો 90 ડિગ્રી ની સામે નો બાજુ નો કહેવાય તે કર્ણ અને તે થવાનો કોણ OP તો માટે માટે શું લખાશે sin આલ્ફા બરાબર np ના છેદમાં OP OP કેટલી છે તેની વેલ્યુ છે a તો માટે np is equal to a sin આલ્ફા તો આ આવ્યું સમીકરણ નંબર 5 ચાલો હવે આલ્ફા પછી બીટા માટે તો આ બીટા માટે હું ત્રિકોણ nqp લઉં nqp માં sin બીટા બરાબર ચાલો બીટા ની સામે બાજુ અહીંયા પણ np છેદમાં કર્ણ તરીકે કોણ આવશે અહીં આવશે 90 ડિગ્રી ની સામે ની બાજુ વાળો એટલે npq pq તો માટે sin બીટા બરાબર np ના છેદમાં b તો માટે np is equal to b sin બીટા સમીકરણ નંબર 6 તો હવે સમીકરણ નંબર 5 અને 6 ને સરખાવતા તો માટે a sin આલ્ફા બરાબર b sin બીટા તો માટે એના છેદમાં sin બીટા લખીએ તો આ બાજુ b ના છેદમાં sin આલ્ફા લખાય જેને હું સમીકરણ નંબર આપી દઉં છું c તો આમ હવે સમીકરણ નંબર કે સોરી આને નામ આપું છું b કારણ કે આને નામ આપું છે a a સમીકરણ a અને b ને સરખાવી શકાય કારણ કે બંનેમાં b ના છેદમાં sin આલ્ફા કોમન છે તો સરખાવવામાં આવે તો આપણે સમીકરણ r ના છેદમાં sin થીટા બરાબર a ના છેદમાં sin થીટા બરાબર b ના છેદમાં sin આલ્ફા થશે ચાલો તો આપણે આ બધા સદિશ સાથેનો ખૂણાનું પણ સૂત્ર મેળવી દીધું હવે આ ખૂણાનું સૂત્ર કેવી રીતના યાદ રાખવું કે આ જે r સદિશ ના છેદમાં sin થીટા છે બરાબર હવે a તો a ની સામેનો ખૂણો કયો b બીટા એટલે a ના છેદમાં sin બીટા તે રીતના b સદિશ ની સામેનો બાજુનો ખૂણો છે આલ્ફા એટલે r ના છેદમાં sin આલ્ફા શું યાદ રાખવાનું પરિણામી સદિશ ના છેદમાં તો કુલ ખૂણો જ આવે થીટા a ની સામે a જે સદિશ છે તેની સામેની બાજુનો ખૂણો sin બીટા આ a સદિશ ની સામેની બાજુનો ખૂણો એટલે એના છેદમાં sin બીટા એ રીતે b સદિશ ની સામેની બાજુનો ખૂણો છે આલ્ફા એટલે b ના છેદમાં sin આલ્ફા તો આ રીતે આપણે આ સમીકરણની તારવણી કરી શકીએ છીએ વધુમાં જો આપણે અહીં દિશા શોધવી હોય તો આપણે ત્રિકોણ ઓ સોરી ક્યુ ઓ એસ માં ક્યુ ઓ એસ માં જે થીટા છે એને ટેન્જન્ટ થીટા તરીકે લઈએ સોરી આલ્ફા છે જે આલ્ફા છે એને ટેન્જન્ટ આલ્ફા તરીકે લઈએ તો ક્યુ એસ ના છેદમાં ઓ એસ ઓ એસ માટે લખવું પડે ઓ પી વત્તા પી એસ ચાલો ઓ એસ સોરી ક્યુ એસ ક્યુ એસ બરાબર બી સાઈન થીટા ઓ પી બરાબર એ વત્તા બી કોસ થીટા તો આમ આના દ્વારા પણ આપણે આ જે આલ્ફા છે એ આલ્ફાની વેલ્યુ શોધી શકીએ છીએ બરાબર તો આ તો તમારો પાંચમાનો દાખલો જે કહી શકાય એકદમ ઇમ્પોર્ટન્ટ અને પૂછી શકાય એ પ્રકારનો છે એટલે ખાસ બરાબર જોવો